લોકસભા બેઠક પરથી ભાજપે ચંદુ શિહોરાને મેદાને ઉતાર્યા છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી ચંદુ શિહોરાનો તળપદા જ્ઞાતિના લોકો વિરોધ કરી રહ્યા હતા, ત્યારે હવે ધાંગધ્રામાં બ્રાહ્મણના ભોજનશાળામાં ભાજપ કાર્યાલય ખુલ્લો મૂકવા ગયેલા ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. નમસ્કાર, હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરા ધાંગધ્રામાં બ્રાહ્મણની ભોજનશાળામાં ભાજપ કાર્યાલય ખુલ્લો મૂકવા ગયા હતા, જ્યાં તેમનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને સાથે જ પરષોત્તમ રૂપાલાના વિરોધમાં નારાબાજી પણ કરવામાં આવી હતી. આ સાથે જ પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા મુદ્દે આ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ભાજપ કાર્યાલય ખુલ્લું મૂકવાના કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય પ્રકાશ વરમોરા અને આઈકે જાડેજા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીમાં વાવટા ફરકાવીને અને સૂત્રોચ્ચાર કરીને આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. હવે જુઓ આ વિરોધ પ્રદર્શનના દ્રશ્યો. ભાજપ ત્યારે આ વિરોધ પ્રદર્શન કરી રહેલા 10 ક્ષત્રિય સમાજના યુવકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. અમારો આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો. લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.